તમે વિશ્વભરમાં પ્રવાસ કરો અથવા તો વિશ્વની સંસ્કૃતિનો અભ્યાસ કરો તો તમને વિશ્વના અન્ય દેશોથી ભારતની એક ખૂબી અલગ તરી આવે છે, અને તે છે કુટુંબ વ્યવસ્થા. મેં અને તમે આપણે સૌએ એક બાબત અનુભવેલી છે કે સાંભળેલી છે કે કુટુંબ વ્યવસ્થામાં બાળકોનો ઉછેર ખૂબ ઉત્તમ રીતે થાય છે અને બાળકોને ખૂબ સારા સંસ્કાર મળી રહે છે. નમસ્કાર દોસ્તો, ગુજરાતી પુસ્તકોની દુનિયા બુક મિલાપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વડીલો સાથેની વાતચીત દરમિયાન અથવા તો અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કરતા આપણને એક બાબત સાંભળવા વારંવાર મળે છે કે કુટુંબ વ્યવસ્થા ખૂબ જ સારી છે ભારતમાં, અને આ કુટુંબ વ્યવસ્થાની પ્રશંસા થઈ રહી છે અને થવી જ જોઈએ, કારણ કે તે ઉત્તમ વ્યવસ્થા છે. પરંતુ એક બાબત મનમાં સતત ઘૂમા કરે છે કે અમુક અપવાદને બાદ કરતા શું આ કુટુંબ વ્યવસ્થા ઉત્તમ છે? શું દરેક કુટુંબમાં આ વ્યવસ્થા આદર્શ છે? વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. આપણી આસપાસમાં, આપણા ગામમાં કે શહેરમાં, શેરી કે મહોલ્લામાં અમુક પરિવારોનું નિરીક્ષણ કરતા તમને એક બાબત ખાસ જાણવા મળશે કે દીકરો કે દીકરી અભ્યાસમાં શ્રેષ્ઠ હોય, સારા પરિણામ સાથે પાસ થતા હોય, દીકરો કે દીકરી બધી રીતે ટેલેન્ટેડ હોય અને હોશિયાર પણ હોય, છતાં પણ તેને અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવો પડે છે. કારણ, તેમના વડીલો. હવે તમને થશે કે તેમના વડીલો કેમ? તો તેના માટે ત્રણ કારણો જવાબદાર છે. પહેલું કારણ, તેમના ઘરની આર્થિક સ્થિતિ. બીજું કારણ, પરિવારની રૂઢિચુસ્તતા. અને ત્રીજું કારણ છે, વડીલોની બેદરકારી. આ ત્રણેય કારણોને હિસાબે બાળકોને વધારે પડતું સહન કરવું પડતું હોય છે. આપણા દેશની મહાન સંસ્કૃતિમાં ત્યાગને વધારે પડતું મહત્વ આપવામાં આવે છે, અને આ ત્યાગ કરવાની પ્રત્યક્ષ કે પરોક્ષ જવાબદારી બાળકોના શિરે હોય છે. અને કેટલાક કિસ્સામાં એવું બને છે કે વડીલો ભૂલ કરે અને તેનો ભોગ બાળકોને આપવો પડતો હોય છે. પોતાનું સંતાન પોતાની નજર સામે જ રહેવું જોઈએ તેવી જીદથી ઘણા મા બાપો પોતાના ગામ કે શહેરથી સંતાનને સારી એવી નોકરી કે સારું એવું કામ મળતું હોવા છતાં પોતાની નજર સામેથી દૂર થવા દેતા નથી, જેથી કરીને ઘણા એવા યુવાનોની કારકિર્દી રોળાઈ જતી હોય છે. આમ પરિવારની રૂઢિચુસ્તતાને હિસાબે અને મા બાપના મમત્વ, ખાસ કરીને માતાની મમતાને કારણે ઘણા યુવાનો પોતાનું સ્વપ્ન તોડી દેતા હોય છે અને મા બાપની સેવા કરીને શ્રવણ બનીને જિંદગી પસાર કરી નાખતા હોય છે. મિત્રો, આધુનિક યુગમાં પણ આવા શ્રવણો જીવતા હોય છે. આધુનિક યુગનો આ શ્રવણ આર્થિક સ્થિતિનો બોજ, રૂઢિચુસ્તતાનો બોજ અથવા તો મમતાનો બોજ ઉચકીને પોતાના મા બાપની સેવા કરીને પોતાના મા બાપને જીવન યાત્રા કરાવતો હોય છે. જિંદગીની કાવડનો બોજ ઉચકીને ફરતા આવા શ્રવણોની વ્યથાને વાચા આપવાનો પ્રયાસ એક પુસ્તકમાં સુંદર રીતે કરવામાં આવેલો છે, અને એ પુસ્તક એટલે કાવડનો બોજ. જાણીતા લેખક હરેશ ધોળકિયાની કલમે લખાયેલો આ પુસ્તક કાવડના બોજમાં વડીલોએ પોતાની યુવાનીમાં પોતાના વડીલો માટે આપેલા ત્યાગની સત્ય ઘટનાઓની રજૂઆત સુંદર રીતે આ પુસ્તકમાં કરવામાં આવેલી છે. કાવડનો બોજ પુસ્તક વાંચતા કદાચ તમને એવું લાગશે કે તેની કથા પાણીની જેમ વહી જાય છે, પરંતુ વાચકોને ક્યાંય નિરસતા કે કંટાળો આવતા નથી. આ નવલકથા મુખ્યત્વે મુકેશમાંથી સ્વામી રામાનંદ બનેલા યુવાનના જીવનના પાસાને ઉજાગર કરે છે. પિતાની જીદ, અલ્લડ સ્વભાવ, બેદરકારી અને રૂઢિચુસ્તતાને હિસાબે મુકેશને કેવા કેવા ત્યાગ કરવા પડે છે અને પોતાની એકથી વધારે ઉજ્જવળ કારકિર્દીને ઠોકર મારવી પડે છે. તકલીફોને સહન કરીને પણ પરિવારના સભ્યોની બેદરકારીને કેવી રીતે ખાળવી પડે છે અને અંતે સંન્યાસ લેવો પડે છે, તેની હદશ પરથી કહાની આ પુસ્તકમાં છે. સત્ય ઘટનાઓ પર આધારિત આ નવલકથા કાવડનો બોજ એકવાર જરૂરથી વાંચશો તેવી તમને વિનંતી અને ભલામણ છે. બીજું એક વાત, તમને આ વિડીયો કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને એક મહત્વનું કામ, સેવાનું કામ, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરશો. અને બીજું, તમે તમારા પ્રતિભાવો અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર તમે જણાવી શકો છો. આવતા વિડીયોમાં નવા પુસ્તક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય ભારત.